હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુ ઘડવી. હું શું આપનો ફ્રેન્ડ એડી ઘડવી. તો ફ્રેન્ડ્સ, બ્લુપ્રિન્ટ આવી ગઈ છે, પરંતુ તેમ છતાં બ્લુપ્રિન્ટમાં હજુ પણ ઘણા વિદ્યાર્થીઓને સમજ નથી પડતી. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે 2 માર્ક્સના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી આવશે. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે 3 માર્કના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી આવશે અને 4 માર્ક્સના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી આવશે. કારણ કે આપણે આખે આખા બધા જ ચેપ્ટરો જો તૈયાર કરવા જઈએ તો મજા ના આવે. માટે સ્માર્ટ વર્ક કરવું જરૂરી છે. જો આપણે ખબર હોય કે 4 માર્કના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવશે તો આપણે મેક્સિમમ, જો 4 માર્કના પ્રશ્નો કોઈ પણ 5 ચેપ્ટરમાંથી આવતા હોય બરાબર, તો તમે આ 5 ચેપ્ટર કરો તો ડી વિભાગના તમારા માર્ક ક્યાંય ના જાય, ખાલી 5 જ. પણ ઓલું તમને ના ખબર હોય તો તમારે બધા જ ચેપ્ટર કરવા પડે. કદાચ 15 ચેપ્ટર હોય અથવા 20 ચેપ્ટર હોય તો બધા કરવા પડે, અને બધા કરીએ તો યાર એવું એટલું બધું શક્ય છે નહીં. માટે મેં એનાલિસિસ કર્યું છે કે કયા ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્નો આવશે, કયામાંથી 3 અને કયાના 4. અને એનાલિસિસ કરીને હું તમને આ રીતે તૈયારી કરશો તો 100% તમે મેક્સિમમ માર્ક્સ ગણિતમાં તમે ખેંચો. આ ઉપરાંત આપણે બીજા વિષયના પણ વિડીયો મૂકી દઈશું. તો જોઈએ આપણે, અમે જે બોર્ડે જે બ્લુ પ્રિન્ટ જે જાહેર કરી છે બરાબર, પેપર સ્ટાઇલ, એના આધારે મેં કાઢ્યા છે બરાબર. તો હું વાત કરું તો ગણિતની તમારે તૈયારી કેવી રીતે કરવી. તો વિભાગ બીના 2 માર્કના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી આવશે તો હું વાત કરી દઉં તમને. ચેપ્ટર 1, 2, 5, 8, 10, 13, 14 અને 15. એટલે તમે સમજી ગયા ને, ગણિતમાં ટોટલ કેટલા 15 ચેપ્ટરો છે બરાબર. તો 2 માર્ક્સ માટે તમને કેટલા કરવાના, તો 3 ને 3, 6 અને 2, 8. એટલે 2 માર્ક્સ માટે તમને ખાલી 8 જ ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે. એટલે 2 માર્ક્સ તમારા ક્યાંય ના જાય જો 8 ચેપ્ટર તમે ક્લિયર કરો તો. એટલે વધારે કાંઈ કરવાની જરૂર છે નહીં. નહીં તો ના ખબર હોય તો આપણે 15 એ 15 કરી નાખીએ, પણ એ શક્ય નથી યાર. તો વાત કરીએ વિભાગ સી. વિભાગ સીમાં જોઈએ તો ચેપ્ટર 2, 3, 4, 7, 12 અને 15. એટલે કે વિભાગ સીની જો તમને તૈયારી કમ્પ્લીટ માર્ક જોઈતા હોય તો મૂળ કેટલા 6 ચેપ્ટર જ તમારે ક્લિયર કરવાના છે. કેટલા? ખાલી માત્ર 6 ચેપ્ટર. ત્યારબાદ વાત કરીએ વિભાગ ડી. 6, 9, 11, 13 અને 14. જો તમે વિભાગ ડીમાં જો તમને પૂરેપૂરા ગુણ મેળવવા હોય બરાબર, પૂરેપૂરા ગુણ મેળવવા હોય તો તમારે વિભાગ ડીમાં માત્ર ઓનલી ફોર 5 જ ચેપ્ટર ક્લિયર કરવાના છે. જો તમને 15માંથી 15 ચેપ્ટર તો નથી આવડતા, પણ કોઈ બી 5 ચેપ્ટર તમે ક્લિયર કરો એટલે એ વિભાગના તમને માર્ક્સ મેક્સિમમ તમે આવી શકે. અને આ રીતે તૈયારી કરો તો 80માંથી 80 ગુણ તમને આવી શકે. તો તમને પ્રશ્ન થાય કે વિભાગ એ માટે શું કરવું, એનું પણ સજેશન હું તમને આપી દઉં. તો તમારે જો MCQ છે, ખરા ખોટા છે, જોડકા છે, એ વિભાગ એમાં આવે છે, તો એને માટે શું છે, એના માટે તમારે તો જે પાઠ્યપુસ્તક છે એની સ્વાધ્યાયની અંદર MCQ આપ્યા હોય, ખરા ખોટા આપ્યા હોય, અથવા તો ગ્રાઇડની અંદર ખરા ખોટા MCQને આપ્યા છે. અને હું જ્યાં સુધી માનું ને ત્યાં સુધી એ કમ્પ્લીટ તમે તૈયાર કરી નાખશો. સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, અને સોલ્વ કર ના થાય તો છેવટે ગોખી તો નાખજો બરાબર, કારણ કે સ્વાધ્યાયના મોટા ભાગના જ આવશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આ ઉપરાંત તમારું જે પણ સજેશન હોય મને કહી શકો છો બરાબર. અમારો મોટિવ ઓનલી ફોર હેલ્પનો છે, કારણ કે કોઈક ગરીબ વિદ્યાર્થી હોય જેની પાસે મતલબમાં ચોપડા લેવાના પૈસા ના હોય અથવા કંઈ પણ રીતે મૂંઝાઈ ગયો હોય તો સાહેબ અમે થોડી ઘણી એની મદદ કરી શકીએ. કારણ કે સાહેબ નિસ્વાર્થ ભાવે તમે કોઈની મદદ કરો ને સાહેબ, તો મતલબમાં ભગવાન ખુશ થાય છે. માટે યાર અમે માત્ર મદદની હેલ્પથી વિડીયો બનાવીશું. થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય મા મોગલી.